કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું અમ પટેલ આપ સૌનું આપની ચેનલ ધ હાઈપરબોલા હોમ ટ્યુટરમાં સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ ધોરણ 12 રસાયણ વિજ્ઞાનની આપણે વાત કરી રહ્યા છીએ અને માં આપણે ઘણી બધા આગળ વધી ગયા છે આમ તો કયો પ્રશ્ન આવ્યો છે ઓલમોસ્ટ 27 ઓકે સોરી સત્તરમો પ્રશ્ન આવ્યા છે એ આવ્યા ને ટેબલ પર આવ્યા છે બરાબર છે તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ધ્રુવ વિશેની વાત કરી હતી આજે આમ તો ત્રીજો લેક્ચર છે આ ચેપ્ટરનો અને આપણે હવે સત્તરમાં પ્રશ્નથી આગળ વધવાના છીએ અને જેમ તમને કીધું તેમ માલ્ફા સિરીઝ જે આપણે ચાલુ કરી છે આપણી ચેનલ પર એમાં આપણે પ્રશ્નોના એક્સપ્લેનેશન્સ પર વધારે ધ્યાન આપ્યું છે તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ અર્ધકોષનો પોટેન્શિયલ એટલે શું તેની ઉપયોગિતા જણાવો તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ અર્ધકોષનો પોટેન્શિયલની વાત કરીએ આપણે તો પ્રમાણિત સ્થિતિ એટલે કે બસો ને અઠ્ઠાણું કલવીન તાપમાને વાયુના એક બાર દબાણે એક તો બસો અઠ્ઠાણું કલવીન તાપમાન જોઈએ બીજું વાયુનું એક બાર એક વાતાવરણ દબાણ જોઈએ અને દ્રાવણ જે આપણે લેવાના છીએ એની સાંદ્રતા કેટલી જોઈએ ભાઈ એક મોલર જેટલી એની સાંદ્રતા જોઈએ ત્યારે અર્ધકોષ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ તેને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે તો પોટેન્શિયલ કહે છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આ અર્ધચંદ્ર પોટેન્શિયલ જે છે એ એકમ એનો એકમ જે છે એ કયો છે વોલ્ટ કેટલો છે વોલ્ટ ઉપયોગો ઈએમએફ શ્રેણીની રચના આપણે આજે અર્ધકોષ પોટેન્શિયલ છે એની મદદથી ઈએમએફ શ્રેણી રચી શકીએ છીએ ઈએમએફ શ્રેણીની રચના તો અર્ધકોષ પોટેન્શિયલ તેની પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના ઉડતા ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ એટલે કે સૌથી વધારે પોટેન્શિયલ ઉપર સૌથી નીચે ઓછો પોટેન્શિયલ એના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ બરાબર છે તો રચાતી અર્થકોશ રચાતી જે પ્રક્રિયા છે અર્ધ પ્રક્રિયાઓની જે શ્રેણી છે એને આપણે ઈએમએફ શ્રેણી કહીએ છીએ જેમ કે તમે અહીંયા જોઈ શકો કે ફ્લોરીનનું પોટેન્શિયલ સૌથી વધારે છે રિડક્શન બે સત્યાસી સૌથી ઉપર છે અને નીચે જતા પોટેન્શિયલ ઘટે છે વચ્ચે કંઈક ઝીરો આવશે કેન ચેક આઉટ ઓર અહીંયા તમે જોઈ શકો છે ને જીરો જે હાઇડ્રોજનનો છે અને એના પછી ઉપરના ધન અને નીચેના બધા ઋણ સૌથી ઓછામાં ઓછો કોણ છે લિથિયમ હવે આનાથી આપણે શું સમજવાનું છે આપણે આખી શ્રેણી તૈયાર તો નથી કરવાની પણ એનાથી આપણે કેટલાક મુદ્દાઓ સમજીશું કે જેનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન થી નીચે જે આવ્યા એક એવો હતો ઋણ બરાબર એટલે કે રેડોક્સ યુગમાં જ્યારે હાઇડ્રોજન સાથે બનાવવામાં આવે તો હાઇડ્રોજન કરતા ઓછો છે એટલે હાઇડ્રોજન રિડક્શન થાય અને પેલા લોકોનું શું થાય ઓક્સિડેશન સમજો હાઇડ્રોજન નો પોટેન્શિયલ ઝીરો છે એની સાપેક્ષમાં જે ઋણ છે તો જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ને એનું રિડક્શન થાય તો હાઇડ્રોજનનું રિડક્શન થાય તો બાજુઓ બીજાનું શું થાય ઓક્સિડેશન થાય અને જેનું ઓક્સિડેશન થાય એ સામેવાળું રિડક્શન કરાવે એટલે કે રિડક્શન કરતા કહેવાય એટલે હાઇડ્રોજન યુગલ કરતા પ્રબળ રિડક્શન કરતા છે જેમનું પોટેન્શિયલ નું મૂલ્ય કેવું હોય ઋણ એમનું ઓક્સિડેશન થાય એટલે પોતે કેવા બને રિડક્શન કરતા પ્રબળ રિડક્શન કરતા બને કોની કમ્પેરમાં હાઇડ્રોજનની કમ્પેરમાં અને ધન ઈ જીરો એટલે રિડોક્સ યુગલ એટલે કે હાઇડ્રોજન યુગલ કરતા નિર્બળ રિડક્શન કરતા છે કેવા રિડક્શન કરતા છે નિર્બળ આવડી ગયું વાળા સુધી ઓકે રિડક્શન પામેલા સ્વરૂપની સ્થિરતા નક્કી કરવા માટે આપણે શ્રેણી વાપરીએ છીએ જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શૂન્ય કરતા વધારે હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજનના સાપેક્ષમાં વધારે સ્થિર છે આપણો હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ શૂન્ય છે એની સાપેક્ષે બીજો અર્ધ પ્રક્રિયા અર્ધ પ્રક્રિયા જેનું રિડક્શન પોટેન્શિયલ ધન છે તો એ વધારે થઈ ગયું એટલે એનું રિડક્શન સરળતાથી થઈ શકે કેવાનો મતલબ એનું રિડક્શન પામેલું સ્વરૂપ વધારે સ્થિર છે કોની સાપેક્ષમાં હાઇડ્રોજનની સાપેક્ષમાં ઉદાહરણ તરીકે તમે જોઈ શકો કે હાઇડ્રોજન કરતાં વધારે એજીનું હશે અને સિલ્વર કોપરનું હશે તો એજી આ રહ્યું એજી પ્લસ આ રહ્યું એજી કેટલું છે ભાઈ પોઈન્ટ એસી છે અને સિલ્વર એક પોઈન્ટ ચોત્રીસ સોરી સિલ્વર તો થઈ ગયો મિસ્ટેક કોપર કોપર છે જીરો પોઈન્ટ ચોત્રીસ આવી રહ્યું છે કે નહીં એ બંને હાઇડ્રોજનની ઉપર છે એટલે એમના બંનેના પોટેન્શિયલ કેવા કેવા છે ધન તો હાઇડ્રોજન કરતાં કોપરનો વધારે છે અને કોપર કરતાં એજીનો વધાર છે કહેવાનો મતલબ એજીનું રિડક્શન પામેલું સ્વરૂપ કોપર કરતાં વધારે સ્થિર છે અને કોપરનું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજન કરતાં વધારે સ્થિર છે તો જો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે કે આપણે જોયું કે એજીનો વધારે એટલે એજીનું સ્થિર છે કોના કરતા કોપર કરતાં આનો પોઈન્ટ એસી આનો પોઈન્ટ ચોત્રીસ નાનો જીરો ઓકે જો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય ત્રણ હોય ત્રણ ની જગ્યાએ શું આવે ઋણ હોય તો હાઇડ્રોજન સ્પેસીસ ના રિડક્શન પામેલા સ્વરૂપ કરતા કેવું હશે વધારે સ્થિર અહીંયા શું કીધું હતું કે પ્રમાણિત પોટેન્શિયલ ધન હોય તો એનું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજનની સાપેક્ષે વધારે સ્થિર જ્યારે અહીંયા ઋણ હોય તો હાઇડ્રોજન સ્પેસીસનું જે રિડક્શન પામેલું સ્વરૂપ છે એના કરતા તે વધારે સ્થિર છે જેમ કે ઋણવાળામાં કોણ આવે અહીંયાથી તમે કોઈપણ બે ચાર વસ્તુ યાદ રાખી શકો જેમ કે ઋણની નીચે એસએન એનઆઈ પ્લસ ટુ એટલે એના રિડક્શન પામેલા સ્વરૂપો એસએન એનઆઈ એફ ઇસીઆર જેડેન એચ ટુ ઓકે પણ આ એચ ટુ તો નહીં લેવાનું આ પા પહેલું છે પાણીનું એલ્યુમિનિયમ લઈ શકાય મેગ્નેશિયમ લઈ શકાય તો આવી ગયું એસએન નિકલ જેડ એન બધા લેવાની જરૂર નથી જેમ લાઇનમાં આવે અમુક લઈ લીધા આપણે બે ત્રણ પણ યાદ રાખી શકીએ બીજું અગર તમે આને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને સમજાવવા માટે ઉપયોગમાં લેવાના હોય તો આની આપણે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાં તરીકેની પ્રબળતા નક્કી કરવા માટે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ કે ઈ જીરો ધન હોય કેવો હોય ધન તો એફ ટુ વાયુનો ઈ જીરો મહત્તમ ધન છે આપણે જોયું તો બે પોઈન્ટ સત્યાસી સૌથી વધારે ધન બે પોઈન્ટ સત્યાસી છે કે નહીં બરાબર એટલે આનું રિડક્શન સરળતાથી થાય અને આ બધી રિડક્શન પ્રક્રિયાઓ છે રિડક્શન થઈ જાય એફ ટુ નું તો એફ ટુ નું રિડક્શન થતાં તમને એફ માઇનસ મળે એટલે એફ ટુ કરતા એફ માઇનસ વધારે સ્થિર છે એવું કહેવાય સમજ પડી ગઈ તો એફ ટુ નો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ સૌથી મહત્તમ છે જે સૂચવે છે કે એફ ની સ્થિરતા હાઇડ્રોજન ના કરતા કેવી હોય છે વધારે એકચ્યુઅલીમાં એફ માઇનસ ની સ્થિરતા હાઇડ્રોજન ના કરતા કેવી છે વધારે એફ ટુ વાયુ ઓક્સિડેશન કરતાની વૃત્તિ આ એફ વાયુ જે છે એ એફ માઇનસ માં ફરવાનો છે એટલે એનું પોતાનું રિડક્શન થવાનું છે તો સામેવાળાને શું કરશે ઓક્સિડેશન તો આ ઓક્સિડેશન કરતા વૃત્તિ અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની રિડક્શન થવું એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવા આ વૃત્તિ સૌથી મહત્તમ છે કારણ કે એનો ઈ જીરો પોટેન્શિયલ જે છે એ મહત્તમ છે ફ્લોરાઇડ આયન સૌથી નિર્બળ કેવો છે કારણ કે બેટા F2 માંથી શું બનવાનું એફ માઇનસ તો આ જ રિડક્શન કરાવ રિડક્શન કરતા થશે ને ઇન શોટ કહેવાનો મતલબ સોરી આ જ સામેવાળાનું ઓક્સિડેશન કરાવશે ને એટલે આ શું થશે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તો સામે વાળો શું થાય રિડક્શન કરતા જે નિર્બળ છે આ પ્રબળ હોય તો પેલાને શું થવું પડે નિર્બળ કારણ કે આ એફ માઇનસ ભાગ્યે જ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે અને એફ ટુમાં ફરે કે પ્રક્રિયા તો એફ થી એફ માઇનસ તરફ ન મેલી છે સમજ પડી ગઈ ને ઓકે એ રિડક્શન ઋણ હોય કેવો હોય ઋણ તો સૌથી ઓછામાં ઓછો ઋણમાં ઋણ કોનો છે બેટા લિથિયમનો હવે પેલા કરતા ઉલટું કહેવાનું આપણે એવું કીધું કે એફ માઇનસ ફરી એટલે રિડક્શન પામેલું સ્વરૂપ વધારે હોય એટલે પોતાનું રિડક્શન થાય એટલે સૌથી વધુ ઓક્સિડેશન કરતા છે અહીંયા આ સૌથી વધુ સ્થાયી છે જ્યારે આમાં રિડક્શન પ્રક્રિયા બિલકુલ થવાની જ નથી છતાંય રિડક્શન થાય એલઆઈ પ્લસ માંથી તો શું બને એલઆઈ જે સૌથી ઓછું સ્થાયી છે આ સૌથી ઓછું સ્થાયી હોય તો એલઆઈ શું બનવાનો પ્રયત્ન કરે એલઆઈ પ્લસ બરાબર છે એટલે આ એલઆઈ પ્લસ ઇલેક્ટ્રોન નહીં એલઆઈ ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે સમજ પડી ગઈ ને તો જો સમજાવું અહીંયા એલઆઈ ઇ જીરો સૌથી ઓછો અને મહત્તમ ઋણ છે આમ તો સૌથી ઓછો કહેવાય કારણ કે મોટામાં મોટી ઋણ કિંમત એટલે ઓછી કહેવાય જે સૂચવે છે કે લિથિયમ આયન સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે આપણે પહેલા એવું જોયું હતું કે એફ ટુ અહીંયા આપણે એફ ટુ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા એવું જોયું હતું તો જેમ જેમ જઈએ નીચે ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન ઓક્સિડેશનની વધતી પ્રબળતા ઉપર તરફ છે એરો તરફ આ ઉપર વધારે અને નીચે જઈએ તેમ ઘટે એટલે સૌથી એલઆઈ પ્લસ આયન લિથિયમ આયન જે છે એ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે જ્યારે લિથિયમ ધાતુ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે એ પણ આપણે સમજાવ્યું હતું કે આ સૌથી વધુ ઓક્સિડેશન કરતા હોય તો સૌથી નિર્બળ રિડક્શન કરતા થાય તો નીચે જાવ તેમ રિડક્શન કરતાની પ્રબળતા વધે છે જોઈ અને સૌથી વધુ રિડક્શન કરતા કોણ છે એલઆઈ એલઆઈ સામેવાળાનું રિડક્શન કરી દેશે પોતે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે આવડી ગયું ને એટલે સુધી તો આ ની કિંમત છે આપણે કોઈ બે બે ના ઈ જીરોની આપણે સરખામણી કરવી હોય તો જેનું મૂલ્ય વધારે છે ને સાથે સરખામણી કરી જેનું મૂલ્ય ઓછું છે ને આપણે સાથે સરખામણી કરી ઈ જીરોનું મૂલ્ય ઓછું તો રિડક્શન પામ પામનાર નિર્બળ ઓક્સિડેશન કરતા અને રિડક્શનની નિપજ પ્રબળ રિડક્શન કરતા હોય આપણે આપણે જોયું કે ઈ જીરોનું મૂલ્ય સૌથી ઓછું હતું આ પ્રક્રિયા માટે એલઆઈ પ્લસ વધતા ઇલેક્ટ્રોન કન્વર્ટ થાય એલઆઈ તો ઓછા મૂલ્યમાં રિડક્શન પામનાર નિર્બળ ઓક્સિડેશન કરતા છે જો એલઆઈ પ્લસ ઓક્સિડેશન કરતા છે અને રિડક્શન એલઆઈ પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને નિપજ એલઆઈ બનાવે છે તે રિડક્શન કરતા છે આપણે ભણ્યા હતા ને તેનાથી ઉલટું તેનાથી ઉલટું અગર આપણે જોઈએ તો એફ ટુ ઇલેક્ટ્રોન લેતો તો બે અને એફ માઇનસમાં ફરવતો હતો ઓકે તો આ જે એફ ટુ છે એના માટે આપણે જોયું હતું કે સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ છે તો એફ ટુ જે છે આ નિર્બળ હોય તો આ સૌથી વધારે ઓક્સિડેશન કરતા અને એમાંથી આ જે નિપજ મળવાની છે એ કેવી હશે નિર્બળ સમજ પડી ને ઓકે તો આવા ત્રણ મુદ્દા થયા ચોથો મુદ્દો આપણને ઈએમએફ સિરીઝ પરથી શું મળે તો કે પ્રક્રિયાની સંભાવના નક્કી કરી શકીએ આપણે જે અર્ધ પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ વધારે હોય તે રિડક્શન પામનારું અને જેનો પ્રમાણિત પોટેન્શિયલ ઓછો હોય તે ઓક્સિડેશન પામનારું કહેવાય એટલે આપણે પ્રક્રિયાની સંભાવના નક્કી કરી શકીએ તો જેનો પોટેન્શિયલ વધારે છે તે ઓછા પોટેન્શિયલની નીપજ વડે શું પામે છે રિડક્શન જેમ કે તમે અહીંયા ઉદાહરણ દ્વારા સમજી શકો કે કોપરનો પોટેન્શિયલ જે છે સીયુ પ્લસ ટુ સી એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે હવે જ આપણે ટેબલમાં જોયો તો પોઈન્ટ ચોત્રીસ હાઇડ્રોજનનો કેટલો છે ઝીરો તો કોપર માટેનું જે ધ્યાન આપજો કોપર માટેની જે પ્રક્રિયા છે એ સીયુ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન લઈને સામા ફરશે સીયુમાં અને હાઇડ્રોજન માટેની જે રિડક્શન પ્રક્રિયા છે એ એચ પ્લસ ઇલેક્ટ્રોન લઈને એચ માં પડશે ક્લિયર ને સમીકરણ બેલેન્સ નથી પણ બે બે ગોઠવી લો એટલે એ બેલેન્સ થઈ ગયા તો અહીંયા શું કહેવા માંગે છે કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ કોના કરતા વધારે છે હાઇડ્રોજન અને તેથી એચ પ્લસ આયન વડે સીયુ નું ઓક્સિડેશન થઈ શકતું નથી કારણ કે સીયુ નું તો શું થવાનું જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય પોઈન્ટ ચોત્રીસ વધારે એટલે આનું રિડક્શન થાય સીયુ પ્લસ ટુ થવાનું છે રિડક્શન થવાનું છે એટલે જો આપણે ઉલટી પ્રક્રિયા વિચારીએ કે સીયુમાંથી સીયુ પ્લસ ટુ બને તો એ શક્ય નથી કારણ કે આ બેની સરખામણીમાં સીયુ નું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે આપણે આથી એવું લીધું કે આ એચ પ્લસ આ સીયુ નું રિડક્શન કરાવે તો તે શક્ય અને એટલા માટે ધોરણ દસમાં ભણવામાં આવ્યું હતું કે વત્તા એસિડ તમને હાઇડ્રોજન વાયુ તો મળે ધાતુ એસિડ એસિડમાં કયો વાયુ મળે હાઇડ્રોજન પરંતુ આ કોપર ધાતુ વાપરીએ અને હાઇડ્રોજન ક્લોરાઇડ આપણે એસિડ વાપરીએ તો કોપરને હાઇડ્રોજન એસિડ એસિડમાં ઉમેરવાથી કદી હાઇડ્રોજન વાયુ મળતો નથી કારણ કે H+ વડે આપણે નું ઓક્સિડેશન કરી શકતા નથી આનું કારણ એ છે કે કોપરનું રિએક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા કેવો છે વધારે એટલે જો આપણે ની અંદર H+ આયન મૂકીએ અથવા એચ આયન ધરાવતા ધરણની અંદર કોપર મૂકીએ તો કદી પ્રક્રિયા થશે નહીં આપણે એનાથી ઉલટું લો તમે બેટા કે ભાઈ આ યુ પ્લસ ટુ નું રિડક્શન થાય છે તો હવે કોણ કરાવશે કારણ કે આપણે ઓળખ કીધું જેનો પોટેન્શિયલ વધારે એનો આ જે આયન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા અને જેનો પોટેન્શિયલ ઓછો બરાબર છે ને જેનો પોટેન્શિયલ ઓછો એનું આ જે નિપજ છે એ પ્રબળ રિડક્શન કરતા અને બે ઓક્સિડેશન એને રિડક્શન કરતાં ભેગા થાય તો પ્રક્રિયા થાય એટલે આપણે અહીંયા કોને ભેગું કર્યું યુ પ્લસ ટુ અને એચ ને તો યુ પ્લસ ટુ અને એચ ટુ જેવા ભેગા થાય તો યુ પ્લસ ટુ માં ફરી જાય અને એચ ટુ સામા ફરી જાય ટુ એચ પ્લસમાં પ્રક્રિયા થશે તો આમ પ્રક્રિયા થશે કે નહીં તે આપણે કોના સાપેક્ષે સમજાવી શક્યા સમજાવી શકી રહ્યા અથવા સમજાવી રહ્યા છીએ રિડક્શન ના સાપેક્ષે એટલે આપણે રિડક્શન પોટેન્શિયલ ઈ એમએફ સિરી ઉપયોગ કરીને સમજી શકીએ કે પ્રક્રિયા થશે કે નહીં સમજ પડી ઇન શોર્ટ આપણે જોયું કે આ ઈએમએફ સિરીઝમાં કોપર ઉપર હતું હાઇડ્રોજન ક્યાં હતો નીચે તો ઉપરવાળાનું રિડક્શન થાય નીચેવાળાનું શું થાય જો સીયુ પ્લસ ટુ નું રિડક્શન થઈ સીયુ બની ગયું અને આ હાઇડ્રોજનનું એચ પ્લસ બની ગયું આવડી ગયું હાઇડ્રોજન વાયુ કોપર આયનનું કોપર ધાતુમાં રિડક્શન કરી શકે છે જેમ કે કોપર ધાતુ જે છે સીયુ પ્લસ ટુ એ બે ઇલેક્ટ્રોન મેળવીને સામા રૂપાંતર થાય સીયુમાં એવી રીતના હાઇડ્રોજન છે એ એચ પ્લસમાં રૂપાંતર પામી ઇલેક્ટ્રોન ગુમાવે તો આ ઇલેક્ટ્રોન મેળવવા એટલે રિડક્શન પ્રક્રિયા ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા ઉપરની પ્રક્રિયા જે હતી ને એને છૂટી કરવામાં આવે તમે એ જોયું કે કોઈ પણ એસિડમાં આપણે ધાતુ મૂકેલા હાઇડ્રોજન વાયુ મુક્ત થવાનું સામાન્ય વલણ છે પણ કોપરને આપણે માં દુબાડીએ તો હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી પરંતુ જો તમે કોપરને નાઇટ્રિક એસિડ નાઇટ્રિક એસિડ એટલે કોની અંદર HNO3 માં થ્રીમાં તમે દુબાડો છો તો એમાં ઓક્સિડેશન પ્રક્રિયા જોવા મળે છે અને એ સાના કારણે એ એના કારણે નાઇટ્રેટ નહીં કે હાઇડ્રોજન એચ પ્લસના કારણે નહીં એમાં એચ પ્લસ અને બીજું શું હોય એનો થ્રી માઇનસ તો ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા કયા એન લીધે જોવા મળે છે એનો થ્રી માઇનસ નહીં કે એચ પ્લસ સમજ પડી ગઈ તો ત્યાં સીયુ નું સીયુ પ્લસ ટુમાં ઓક્સિડેશન થાય છે તો જુઓ અહીંયા તમે સીયુ તો નીચે હતો એની ઉપર કોણ છે એનો થ્રી માઇનસ તો એ ઓક્સિડેશન કરાવી શકે કારણ કે એનો થ્રી માઇનસનું રિડક્શન થશે એનો થ્રી માઇનસનું શું થશે રિડક્શન અને સીયુ પ્લસ ટુ નું શું થશે ઓક્સિડેશન એટલે કોપરનું કોપર પ્લસ ટુમાં રૂપાંતર થશે પણ જુઓ હવે ની નીચે કોણ છે હાઇડ્રોજન છે રહ્યો હાઇડ્રોજન કે નહીં એટલે હાઇડ્રોજન કોપરનું રિડક્શન ના કોપર કોપરનું ઓક્સિડેશન ના કરાવી શકે ઉપરવાળાનું હંમેશા રિડક્શન જ થાય નીચેવાળાનું હંમેશા શું થાય તો કોપર હાઇડ્રોજન કોપર અને હાઇડ્રોજનમાં જોઈએ તો કોપર ઉપર છે હાઇડ્રોજન નીચે છે તો આ બંનેની કોપર કોપરનું રિડક્શન થાય અને હાઇડ્રોજનનું શું થાય પરંતુ તમે એનો થ્રી માઇનસ સાથે જુઓ કોપરને તો હવે કોપર એનો થ્રી માઇનસ ઉપર છે એટલે ઉપરવાળાનું રિડક્શન થાય અને કોપરવાળાનું શું થશે સમજ પડી ગઈ તો આ ઇએમએફ સિરીઝ તમને પ્રક્રિયા થવાની સંભાવના બતાવે છે કઈ દિશામાં પ્રક્રિયા થશે એ પણ બતાવ્યું તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી જે કંઈ પોટેન્શિયલ ગણ્યું એની ઉપર આપણે જીરો મૂક્યું મતલબ કે આપણે પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ ગણ્યું કઈ સ્થિતિમાં પોટેન્શિયલ ગણ્યો પ્રમાણિત સ્થિતિમાં બરાબર છે અને આ પ્રમાણિત સ્થિતિમાં જ્યારે આપણે પોટેન્શિયલ ગણ્યો તો આપણે ઉપર ઝીરો મૂકતા હતા શું મૂકતા હતા ઝીરો અને પ્રમાણિત સ્થિતિ એટલે કે વાતાવરણ દબાણ બાર તાપમાન એસટીપીડ ટેમ્પરેચર પ્રેશર બરાબર છે અને માનો કે સાંદ્રતા હોય તો એક મોલર આપણે એવું લેતા હતા પરંતુ એ બધું ન હોય માનો કે ઘણી વખતે તાપમાન દબાણ હોય પરંતુ સાંદ્રતા તો ઘટતી જવાની ને આ તો સાંદ્રતાની લગતી પ્રક્રિયાઓ છે સીયુ પ્લસ ટુ લી જાય રૂપાંતર પામે તો સીયુ પ્લસ ટુની સાંદ્રતા તો શું થતી જાય ઘટતી જાય ત્યારે તમને રિડક્શન પોટેન્શિયલ માપવો હોય તો સામાન્ય અથવા સ્ટાન્ડર્ડ જે રિડક્શન પોટેન્શિયલ છે ગણી શકાય નહીં તો એ વખતે આપણે કયું સમીકરણ કયું સમીકરણ વાપરીશું સમીકરણ આ નસટ સમીકરણ કઈ પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોન લે છે અને એમમાં રૂપાંતર થાય છે આ રિડક્શન પ્રક્રિયા માટે તો વિદ્યુત ધ્રુવની પ્રક્રિયામાં સમાવિષ્ટ સ્પીસીસની સાંદ્રતા હંમેશા એકમ એટલે કે એક મોલર હોતી નથી વિદ્યુત ધ્રુવની પ્રક્રિયામાં જે કઈ સ્પીસીઝો સમાવિષ્ટ થાય છે આ જે કઈ સ્પેસીઝો એટલે કે જે કંઈ આયનો અંદર ભાગ લે છે દરેક આયનની સાંદ્રતા કે એક મોલર હોતી નથી જેમ કે આ પ્રક્રિયા આપણે લઈએ કે કોઈ ધાતુ એમ એન પ્લસ છે એન ઇલેક્ટ્રોન મેળવે છે અને એમમાં રૂપાંતર પામે છે શામાં રૂપાંતર પામે છે એમમાં તો નસઠે દર્શાવ્યું કે વિદ્યુત ધ્રુવની પ્રક્રિયાના માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે માપી શકીએ છીએ નસટ નામના વૈજ્ઞાનિકે બતાવ્યું કે જેમ આપણે પ્રમાણિત હાઇડ્રોજન પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપ્યું હતું ને સંદર્ભમાં એમ આ જ પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ પોટેન્શિયલમાં આપણે કોઈ પણ સાંત્ર એ જ વિદ્યુત દૂરનો પોટેન્શિયલ માપી શકીએ તો એ માટે એમને શું કર્યું તો કે એમણે લખ્યું કે એમ એનું જે પ્રક્રિયા સમીકરણ છે મતલબ કે સમીકરણ આપ્યું કે જો તમે ઉપરની પ્રક્રિયા જે આપણે ઉપરની પ્રક્રિયા જોઈ હતી કે એમ એન પ્લસ ધાતુ આ એન એન ઇલેક્ટ્રોન મેળવે રિડક્શન પ્રક્રિયા કરે અને એમ માં રૂપાંતર પામે તો આ પ્રક્રિયાને અનુસાર એ વિદ્યુત કોષનો પોટેન્શિયલ પ્રમાણિત પોટેન્શિયલ કેટલો હતો એ જીરો કોઈ પણ હોય તો તેમાંથી સાંદ્રતા ઓછી થવાની બેટા એટલે શું થવાનું પોટેન્શિયલ ઓછો થવાનું એટલે એક પદ બાદ કરવું પડે આ પદ કયું બાદ કર્યું આરટી છેદમાં એનએફ એલ એન આપણે ખબર છે કોઈ પણ રાસાયણિક સમીકરણ માટે પ્રક્રિયાનો અચળાંક લખતા હતા સંતુલન અચળાંક તેમાં નીપજ છેદમાં પ્રક્રિયા કરતા હતા તો નીપજમાં એમ છે પ્રક્રિયાકમાં એમ એન પ્લસ છે એટલે એમની સાંદ્રતા છેદમાં એમએન પ્લસની સાંદ્રતા આવડી ગયું જેવું એલ એન કે સંતુલન અચળાંક માટે એ આર એટલે વાયુનો અચળાંક ટી એટલે તાપમાન એફ એટલે ફેરાડે કોન્સ્ટન્ટ અને એન એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન સમજ પડી ગઈ જો ઘન પદાર્થની સાંદ્રતામાં આપણે ફેરફાર ન લેતા હોઈએ અને એક જ લઈએ શું લઈએ એક તો આ એમની જગ્યાએ એક થઈ જાય અને સમીકરણ ઉપરનું આવી રીતના સ્વર્ટ સ્વિચ થઈ જાય આમાં એન જે છે મેં તમને ઓલરેડી સમજાવી દીધું એન એટલે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા આ જે છે એ કોઈપણ બિન પ્રમાણિત એ પોટેન્શિયલ હા તાપમાન અને દબાણ આપણે હજુ બદલવાનું નથી અને કદાચ તાપમાન બદલાય પણ છે તો આમાં કિંમત બદલાશે એટલે તાપમાન સાથેનો પણ સંબંધ મળી ગયો ઓકે અને જો તમે વાળી વાત કરો તો એ કહો પ્રોટેન્શિયલ છે પ્રમાણિત આર એટલે તમને ઓલરેડી ખબર છે વાયુ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલ પર કેલ્વિન પર મોલ અને ફેરાડે નવ છન્નું હજાર ચારસો સિત્યાસી સર આ એક ફેરાડે એટલે શું તો કે એક ફેરાડે એટલે એક મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને તમને ખબર છે કે એક મોલ એટલે એને જેટલા ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ જેટલો થાય એને એટલે કે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ કાર અને એ એટલે કે એક પોઈન્ટ છસો બે ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ આમ તો એક પોઈન્ટ છ લો છો તમે ખબર છે ને પણ આપણે થોડું આગળ જવાનું એક પોઈન્ટ છસો બે તો એક પોઈન્ટ એક પોઈન્ટ છસો બે ગુણ્યા છ પોઈન્ટ જીરો બાવીસ કરશો તો તમને જવાબ મળશે નાઇન સિક્સ ફોર સેવન ટુ ક્રોસ ટેન રેસ ટુ નાઇન પોઈન્ટ ટ્વેન્ટી થ્રી માંથી નાઇન્ટીન જાય એટલે ફોર તો આપણે આગળ જોઈશું તો નાઇન સિક્સ ફોર સેવન ટુરની કિંમતો લો તો તમને આ મળી શકે આટલા કુલમ વિદ્યુત ભાર એક ફેરાડે કહેવાય ટી એટલે તાપમાન અને આ એટલે સાંદ્રતા એમ એન પ્લસની સાંદ્રતા મોલારી કિંમત આવડી ગયું આપણે કેલ્ક્યુલેશન ગણતરીઓ માટે ફેરાડે ને નાઇન સિક્સ ફાઈવ ડબલ ઝીરો છન્નું હજાર પાંચસો કુલમ પણ લઈએ છીએ ઓકે કદાચ અહીંયા તમે છે ને ત્રેવીસ લો છ પોઈન્ટ ઝીરો ત્રેવીસ તો છ પોઈન્ટ ઝીરો ત્રેવીસ ખબર છે ને આપણે ઘણી વખત બુક બાવીસ પણ લખીને આપે છે ઘણી વખત ત્રેવીસ પણ લખીને આપે છે ગુણ્યા એક પોઈન્ટ છસો બે તો તમને આ એક્ઝેક્ટ મળી જશે નવ છ ચાર આઠ આઠ બરાબર છે એટલે નવ છ ચાર આઠ આઠ આવી ગયું ચારસો અઠ્યાસી ચારસો સિત્યાસી ની નદી અથવા તમે અહીંયા બાવીસ ની જગ્યા તેવીસની જગ્યાએ બાવીસ નવ લેશો તો એક્ઝેક્ટ મળશે છન્નું હજાર ચારસો સિત્યાસી

તો જીંક જે છે જે એલેન પ્લસ ટુમાં રૂપાંતર પામે અને કોપર પ્લસ ટુ છે સામા રૂપાંતર પામે કોપરમાં તો નસર સમીકરણ કેથોડ માટે લખીએ બેટા તો ઈ જીરો કોપર પ્લસ કોપર પ્લસ ટુ કોપર રિડક્શન પોટેન્શિયલ છે કોપરનો આપણને કોઈ પણ સાંધાતાએ રિડક્શન પોટેન્શિયલ જોયો તો આપણે એને ઈ કહીએ તો આપણને નસટે જેમ શીખવાડ્યું તેમ એના પ્રમાણિત પોટેન્શિયલમાંથી આપણે આરટી છેદમાં પણ તમને ખબર છે કે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કેટલા જવાના બે એટલે એમની જગ્યાએ કેટલા મૂકી દીધા બે એલેન એકના છેદમાં સીયુ પ્લસ ટુ આયન આયન જ લેવાના છે ને એવી રીતના જીન્ક માટે લેવું તો એની જગ્યાએ હવે શું લખીશું જેડ એન પ્લસ ટુ એન નો પોટેન્શિયલ માઇનસ જેવું આપણે આગળ એન ઇલેક્ટ્રોન કન્વર્ટ એમ એમાં અહી આપણે જેડ એન પ્લસ ટુ ટુ ઇલેક્ટ્રોન કન્વર્ટસ ઇન ટુ એન જેમાં એમ એન છેદમાં પણ હવે આના પરથી આપણે છે આપણે અર્ધ ધ્રુવની તો વાત કરી લીધી પણ અર્ધ ધ્રુવ પરથી આપણે ફૂલ પોટેન્શિયલ શોધવાનું છે તો આપણે પોટેન્શિયલ નું સૂત્ર જેવું આપણે પ્રમાણિતમાં વાપર્યું હતું કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કેથોડ પોટેન્શિયલ માઇનસ પ્રમાણિત એનોડ નો તો એવું અહીંયા આપણે કેથોડ માઇનસ શું કરીશું એનો કેથોડ પર કોણ હતું સીયુ પ્લસ ટુ અબ્લિક સીયુ એનોડ પર કોણ હતું જેડેન પ્લસ ટુ અબ્લિક જેડેન તો સીયુ પ્લસ ટુ અબ્લિક ની કિંમત મૂકી દીધી કૌશમાં એડેન જેડેન પ્લસ ટુ જેડેનની કિંમત મૂકી દીધી કૌશમાં આ જ હતી ને હવે આપણે શું કરીએ આ ઈ જીરો સીયુ પ્લસ ટુ સીયુ માઇનસ ઈ જીરો જેડેન પ્લસ ટુ જેડેન એને આગળ લઈ આવ્યા આગેના આમાં માઇનસ આરટી છેદમાં ટુ એફ અને આ માઇનસ પ્લસ માઇનસ થવાનું તો એને પણ આપણે આગળ લઈ આવ્યા વરિક એક્ચુલીમાં અહીંયા માઇનસ ના આવે અહીંયા શું આવે પ્લસ આવે કારણ કે આપણે જોવું ભણી આવે છે ઓકે સોરી ત્યાં માઇનસ આવે પણ ત્યાં પ્લસ લખેલું છે અહીંયા અહીંયા માઇનસ કહી હશે સમજ પડી ગઈ હવે મેં શું કર્યું આ આરટી છેદમાં ટુ એફ અને આ આરટી છેદમાં ટુ એફ બંનેની આગળ શું છે માઇનસ પહેલાં શું કર્યું કોમન કાઢ્યું બરાબર ને તો આ માઇનસ આરટી છેદમાં ટુ એફ કોમન કાઢ્યા પછી આ પ્લસ થઈ જાય એલ એન એકના છેદમાં સીયુ પ્લસ ટુ અને આ માઇનસ માઇનસ પ્લસ છે એને કોમન કાઢ્યા પછી પાછું એ માઇનસ જ થવાનું ને કારણ કે માઇનસ તો કોમન કાઢી લીધું આ ભલે કોમન કાઢ્યું આ માઇનસ તો રહેવાનું ને એ કોમન એ આ છેદમાં જે હવે આ તો તમને ખબર છે કે પ્રમાણિત કોષ અર્ધકોષનો કેથોડનો પોટેન્શિયલ પ્રમાણિત અર્ધકોષ એનોડનો પોટેન્શિયલ એ બંનેનો આપણે ડિફરન્સ વાત બાકી લઈએ તફાવત લઈએ તો આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે મને હતા ને આપણે આગળ એ જીરો સાહેબ હવે અહીંયા આરટી છેદમાં એફ એવું ને એવું પણ તમને એક બીજી વસ્તુ યાદ હશે કે ધોરણ નવ અથવા દસ માં ન ખબર હોય તો આપણે હવે યાદ રાખીશું કે લોગની બાદ બાકી એટલે લોગનો ભાગાકાર તો એવું અહીંયા શું થાય બેટા તો એલેન ભાગાકારમાં એની જગ્યાએ અહીંયા છે એકના ના છેદમાં એકના ના છેદમાં સીયુ પ્લસ ટુ ની સાંદ્રતા એના છેદમાં એકના ના છેદમાં એન પ્લસ ટુ ની સાંદ્રતા તો આ એન પ્લસ ટુ ઉપર જાય છેદનો છેદ અંશનો છેદ નીચે આવે તો એલ એન પ્લસ ટુ પર સીયુ પ્લસ ટુ નીચે વળીને આ તમારું ઈ સેલ ડેનિયલ કોસ્ટનું પોટેન્શિયલ ગણવાનું શું થઈ ગયું સૂત્ર કોઈ પણ સાંદ્રતાએ સાંદ્રતા અહીંયા મૂકી દો અલગ અલગ કિંમતો તો તમને પોટેન્શિયલ મળી જાય અને જો તમે આને એક મૂકશો આને પણ એક મૂકશો તો એક છેદમાં એક એક થાય એલ એન એક ઝીરો થાય અને ઝીરો થાય એટલે આ બધું ઝીરો થઈ જાય એટલે ઈ સેલ બરાબર ઈ જીરો સેલ કારણ કે તમને ખબર છે કે જો સાંદ્રતા એક હોય તો બપાતો જે પોટેન્શિયલ છે એ સેલ એ પ્રમાણિત પોટેન્શિયલ ઈ જીરો સેલ કહેવાય આવડી ગયું ને ક્લિયર છે હવે આ જે નસક સમીકરણ છે એમાં એક એલેન મતલબ કે નેચરલ લોગ હતો લોગ બે પ્રકારના હોય એક લોગ બેઝ ઈ હોય અને બીજો લોગ બેઝ કયો હોય દસ નેચરલ લોગ કહીએ છીએ આપણે બરાબર છે આ નેચરલ લોગને લોગ બેઝ દસમાં માં હોય તો એને કેટલા વડે ગુણવો પડે બે પોઈન્ટ ત્રણસો ત્રણ તો આગળનું એવું ને એવું જે એલએન એન હોવાની જગ્યાએ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આરટી ટુ એફ એલએન ની જગ્યાએ શું થઈ ગયું લોક થઈ ગયું પ્લસ પ્લસ ટુ પબ્લિક હવે સમજી લો કે આપણે તાપમાન પ્રમાણિત સ્થિતિ જ લઈએ છીએ ખાલી ને ખાલી આપણી સાંદ્રતા એક મોલરથી બદલાય છે આપણે એવું ગણીએ તો આપણે આ બે પોઈન્ટ ત્રણસો ત્રણ અચળાંક આર અચળાંક તાપમાનને પણ આપણે પ્રમાણિત સ્થિતિ જ લઈ લઈએ અચળાંક બરાબર અને એફ અચળાંક લઈ લઈએ તો ટી બરાબર બસો અઠ્ઠાણું આર બરાબર આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ એફ બરાબર છન્નું ચારસો સિત્યાસી મૂકી દો બરાબર છે તો 2.303 પોઈન્ટ ત્રણસો ત્રણ લખવાનું થઈ ગયું છે બે પોઈન્ટ ત્રણસો ત્રણ આરટી છેદમાં એફ ખાલી આ બે ને નહીં રવા દેવાના બે ને નહીં બદલવાના કેમ એ તો બદલાશે ને બે ને નહીં લેવાના ગણતરીમાં કોઈક જગ્યાએ એન બરાબર એક ઇલેક્ટ્રોન હોય કોઈકમાં બે ઇલેક્ટ્રોન હોય તો આપણે આ રવા દેવાના તો આને જે અચળાંકોની કિંમત છે એ મળશે જીરો જીરો પાંચસો ઘણી વખત ઝીરો પોઈન્ટ લેવામાં આવે છે તો આવી ગયો જીરો પોઈન્ટ જીરો સાઈટ અને બે આપણે કેલ્ક્યુલેશનમાં નતા લીધા તો બે આવી ગયો તો આ ઇઝી સૂત્ર થઈ ગયું તાપમાન નહીં બદલવાનું તાપમાન એનું એ જ ખાલી સાંદ્રતા બદલાતી જાય તો એ પ્રમાણે કઈ રીતના ઈ સેલ બદલાય એ માટેનું આ સૂત્ર થઈ ગયું તો જ્યારે સ્પીસીસની સાંદ્રતા કોઈ પણ લઈ શકાય અને આપણે જોયું કે એન પ્લસ ટુ ની સાંદ્રતા સીયુ પ્લસની સાંદ્રતા કોઈ પણ લઈ શકો તમે ઈ સેલનું મૂલ્ય એન પ્લસ ટુ અને સીયુ પ્લસ ટુ આયનોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે આ બતાવે છે કે ઈ સેલનું મૂલ્ય આ બંનેની સ્થાના પર આધાર રાખે છે સાંદ્રતા પર જો તમે એન પ્લસ ટુ ની સાંદ્રતા ઘટાડો તો આજે બાદ થતું પદ છે ને બાદ થતું પદ ઘટે એનો મતલબ કે ઇ સેલ શું થાય જો તમે આની સાંદ્રતા ઘટાડો બરાબર સીયુ પ્લસ ટુની સાંદ્રતા ઘટાડો ઓકે તો આખું આખું પદ જે છે ને એ વધે અને એટલા માટે આ બાદ બાકીનું પદ વધે તો ઈ સેલ ઘટે પણ મેં તમને અહીંયા ઘટાડવાનું કીધું હતું તો આ ઘટે બરાબર છે પણ જો તમે આને વધારો તો આખું પદ નાનું થાય એટલે આ પદ નાનું થાય એટલે બાદ થતું પદ નાનું થાય તો પાછો ઈ સેલ શું થાય એટલે બે વસ્તુ છે સિમ્પલ સમજો તમે તો જેડેન પ્લસ ટુ ની સાંદ્રતા તમે ઘટાડો શું કરો ઘટાડો એટલે અહીંયા ઓછું કરવાનું મળે તો આને ઘટાડો બરાબર તો આખું પદ ઘટે એટલે ઈ સેલ શું થાય વધે કા તો પછી આને વધારો તો પણ પેલો વધે સમજ પડી ગઈ અભ્યાસ પ્રમાણ નથી હો આ કારણ કે વચ્ચે બાદ બાકી છે એટલે આને ઘટાડતા પદ મોટું થાય શું થાય આ સોરી આ ગુણોત્તર કેવો થાય મોટો થાય એટલે લોગ નાનો થઈ જાય અને આ પદ નાનું થઈ જાય એટલે ઈ સેલ શું થાય વધે તો સિમ્પલ રીતે આપણે યાદ રાખીએ તો એન પ્લસ ટુ એનની સાંદ્રતા ઘટાડવા સાથે ઈ સેલ વધે અને સીયુ પ્લસ ટુ સાંદ્રતા વધારવા સાથે ઈ સેલ વધે કેમ આપણે આગળની વાતો યાદ કરીએ તો આગળ આપણે આવું ભણ્યા હતા કે ભાઈ એન પ્લસ ટુ છે ને એ એન પ્લસ ટુ બનતા હતા તો જેટલા બને એટલા ઓછા કરો તો કોષની પ્રક્રિયા આગળ વધે એટલે પોટેન્શિયલ વધારે મળે અને સીયુ પ્લસ ટુ આના ઉપર જઈને જમા થતા હતા યાદ છે સીયુ પ્લસ ટુ ની સાંધાતા વધારતા પ્રક્રિયા આગળ વધશે અને એટલો વધારે મળશે ક્લિયર થયું ઓકે ગેલ્વેનિક માટે નસટ સમીકરણ મેળવવું જેવી રીતના આપણે એમએન પ્લસ માટેની વાત કરી હતી પછી આપણે એને જિંક અને કોપર માટે લઈ ગયા એવું હવે આપણને બીજું એક એક્ઝામ્પલ આપ્યો છે કે નિકલ અને એનઆઈ પ્લસ ટુ અથવા એજી પ્લસ ટુ ઓબ્લિક એજી આના માટે આપણે શું કરવાનું છે નસટ સૂત્ર મેળવવાનું છે તો આ કોષની પ્રક્રિયા નીચે મુજબ છે એનોડ પાસે આ એનઆઈ જે છે એનઆઈ પ્લસ ટુમાં રૂપાંતર પામે છે તો નિકલ એનઆઈ પ્લસ ટુમાં રૂપાંતર પામે છે બે ઇલેક્ટ્રોન ગુમાવીને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું ખોટું છે ઓક્સિડેશન આને કહેવું પડે કેમ ઓક્સિડેશન કહેવું પડે એનોડ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા ઇલેક્ટ્રોન ગુમાવવા એજી પ્લસ છે ઇલેક્ટ્રોન મેળવે છે તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ રિડક્શન થઈ ગઈ ક્લિયર છે અને આ બંનેને ભેગા કરીએ તો એનઆઈ અને એજી પ્લસ ભેગા થયા અને આ બાજુથી એનઆઈ પ્લસ ટુ અને એજી મળ્યા ઇ સેલ એટલે બિન બિનપ્રમાણિત કોચનો પોટેન્શિયલ એ જીરો સેલ એટલે પ્રમાણિત કોચનું પોટેન્શિયલ જેમ આગળ ભણ્યા હતા અને એન એટલે સંતુલનમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન જે હવે કેટલા છે બે અહીંયા અહીંયા બે ઇલેક્ટ્રોન હતા તો એને બે કરવા માટે આપણે આમ તો છે ને આને સીધું લખી શકતા હતા એજી પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને સામા રૂપાંતર પામે અમે એજી એટલે બીજી એક ગુલ મળી અહીંયા એજીમાં શું આવવું જોઈએ પ્લસ આવવું જોઈએ પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે એટલે આપણે આને કેટલા વડે ગુણ્યું છે બે સમજ પડી ગઈ આવડી ગયું એટલા સુધી હવે બેટા મેં તમને કીધું હતું કે આ એલેન પછી જે છે ને એક સંતુલન અચળાંક કે જેવું છે બરાબર ને તો તમને આવું ધોરણ માં શીખવવામાં આવ્યું હતું તો સંતુલન અચળાંક પ્રયોગ નીપજો કોણ છે સી એનો જેટલો મોલ છે એ ઘાતમાં જાય શીખવાડવામાં આવ્યું હતું ને ડી છેદમાં એ ના મોલ એ ઘાતમાં બી ના મોલ બી ઘાતમાં સમજ પડી ગઈ અને આપણે સંતુલન અચળાંક કહેતા હતા આના તો સિમિલર વે આ પ્રક્રિયામાં જયારે આપણે સંતુલન અચળાંક શોધીશું તો એ જીરો છે એક મોલ એટલે ની એક ગાત આવશે એજીની બે ગાત આવે પણ આપણે ધાતુની ગાત લેતા નતા એને એક કહી દેતા હતા યાદ છે આગળ નસત સમીકરણમાં જે આપણે કીધું હતું ને ધાતુ માટે એમ માટે કેટલો મૂકી દેવાનો એક એટલે એ નથી લખ્યું છેદમાં આમાં નિકલનો એક લઈ લેવાનો ધાતુ છે એટલે પણ એજી પ્લસ ટુ ના કેટલા મોલ છે અને એટલા માટે એજી પ્લસ નું શું આવશે સ્કવેર પછી આપણે ટી આર ફેરવી નાખીએ એફની કિંમત લઈ લઈએ તો શું આવે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન છેદમાં ના બે રહેવાના લોગ એના છેદમાં એટી પ્લસ નો સ્કવેર વાડી ક્લિયર ને હા ના સામાન્ય રેડોક્સ પ્રક્રિયા એ એ બીબી એન ઇલેક્ટ્રોનમાંથી સીસીડી મળે તો આ માટે નસટ સમીકરણ લખો હવે ડાયરેક્ટલી ડાયરેક્ટલી મેં એની જ વાત કરી દીધી કે આ જે પ્રક્રિયા છે એમાં ઈ સેલ એટલે કોષનો પોટેન્શિયલ જીરો સેલ એટલે કોનો પોટેન્શિયલ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આ ચાર પ્રક્રિયકો છે એમની સાંદ્રતાને આપણે સનાવડે દર્શાવીશું એબીસીડી તો એનું સૂત્ર શું થાય કોષનો પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ આર ટી છેદમાં એલ એફ એન ક્યુ આપણે ખબર છે સંતુલન અચળાંકને કે વડે દર્શાવતા હતા પણ ક્યારે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે નિપદની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણોત્તરને સંતુલન અચળાંક કહેતા હતા પણ જો પ્રક્રિયા સંતુલનમાં ના હોય તો આ અચળાંક કે ની જગ્યાએ આપણે ક્યુ લેતા હતા શું લેતા હતા ક્યુ તો આપણે અહીંયા ક્યુ મૂકી દીધો એને સેમ સંતુલન અચળાંકની જેમ જ વ્યાખ્યાયિત કરવામાં આવે કે નિપજોની સાંદ્રતા ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર પણ એના મૂળ વડે એને ઘાતમાં મૂકવાના આવડી ગયું આ કેના આને ઉપરથી કોપી કર્યું ટી આર એફ અને એલ એન ના બે પોઈન્ટ ત્રણસો ત્રણ ને ભેગા કરી દઈએ તો શું આવે જીરો પોઈન્ટ જીરો ફાઈવ નાઇન વન એલ અને લોક ટેન થઈ જાય અથવા આવું ના લખવું હોય ખાલી ને ખાલી આરટી એન એફ રાખવા પણ હોય અને આ એલેન ને માત્ર સામા ફેરવવો હોય લોગમાં તો માત્ર કોણ વડે જોવાનું બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે આવડી ગયું ક્લિયર થયું હા કે ના ઓકે સંતુલન સ્થિતિમાં પ્રાપ્તિ સંતુલન પ્રાપ્તિ સમજાવી તેનું સંતુલન અચળાંક ગણો તો જેમ આપણે ડેનિયલ સૂલ ડેનિયલ સેલ આપણે જોયો હતો બરાબર છે અને જીન્ક અને કોપરમાંથી બનેલો જીન્ક એનોડ તરીકે અને કોપર કેથોડ તરીકે એનો પ્રમાણિત પોટેન્શિયલ તમને ખબર છે એક પોઈન્ટ એક વોલ્ટ આનો ઉપયોગ કરીને તમારે સંતુલન આચરણ ગણવાનું છે શું ગણવાનું છે સંતુલન આચરણ તો ડેનિયલ કોષનું સમીકરણ યાદ આવે છે ને જીન્ક જેડેન પ્લસ ટુમાં ફરતું હતું સીયુ પ્લસ ટુ સીયુમાં ફરતું હતું એટલે જેડેન પ્લસ સીયુ પ્લસ ટુ એમાં ફરે છે જેડેન પ્લસ ટુ પ્લસ સીયુ તો એનોડ પર અથવા એનોડ અર્ધકોષમાં જીંકનું જેડેન પ્લસ ટુમાં શું થતું હતું ઓક્સિડેશન અને દ્રાવણમાં જેડન પ્લસ ટુ આયનની સાંદ્રતા શું થતી જતી હતી ધીમે ધીમે વધતી જતી હતી કારણ કે જીંક જેડન પ્લસ ટુ બનીને દ્રાવણમાં જતો રહેતો હતો અને જીંકનો સળિયો ખવાતો હતો ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી હતી આ જ સમયે કેથોડના અર્ધકોષમાં સીયુ પ્લસ ટુનું સીયુમાં રિડક્શન થવું કોપરના સળિયા પર કોપર પ્લસ ટુ આયનનું જમા થવું એટલે કોપરનું વજન દર વધતું હતું આપણે આવું પણ ભણ્યા હતા આપણે તેથી સીયુ પ્લસ ટુ આયનની સાંદ્રતા ઘટતી જતી હતી કારણ કે સીયુ પ્લસ ટુ આયન સૈયા પર જઈને ભેગા થતા હતા આમ થતું જાય તો જેડેન જેડેન પ્લસ ટુ નો વોલ્ટેજ વધતો જાય અર્ધકોષનો પોટેન્શિયલ વધતો જાય અને સીયુ સીયુ પ્લસ ટુ નો અર્થકોષનો પોટેન્શિયલ શું થતો જાય ઘટતો જાય અને કેટલાક સમય પછી જેડેન પ્લસ ટુ અને સીયુ પ્લસ ટુની સાંદ્રતામાં ફેરફાર થતો નથી એવા કિસ્સામાં બંને અર્ધકોષનો પોટેન્શિયલ એક સમાન થઈ જાય પહેલા બંનેમાં તફાવત હતો પ્રમાણિત સ્થિતિમાં પોઈન્ટ ચોત્રીસ અને પેલો માઇનસ પોઈન્ટ છોતેર સમય જાય એમ પેલો ઘટતો જાય પેલો વધતો જાય માઇનસ પોઈન્ટ છોતેર થી વધીને ઉપર આવે એટલે પોઈન્ટ ચોત્રીસ થી ઘટીને નીચે જાય સાંદ્રતા પ્રમાણે અને એક વખત એવું થાય જયારે પ્લસ ટુ ની સાંદ્રતા અને સીયુ પ્લસ ટુ ની સાંદ્રતામાં હવે ફરક પડતો નથી ત્યારે બંનેના પોટેન્શિયલ કેવા થઈ ગયા હોય સરખા તો સેલનો પ્રમાણિત કોષનો સોરી કોષનો પોટેન્શિયલ એનો કેથોડ માઇનસ એનોડ પણ કેથોડ અને એનોડના પોટેન્શિયલ તો કેવા થઈ ગયા તો પોટેન્શિયલ કેટલો થઈ જાય શૂન્ય થઈ જાય ગુડ તો બંને અર્થકોષમાં એક સમાન પોટેન્શિયલ થાય અને આ જે પોટેન્શિયલ છે એ કેવો બની જાય શૂન્ય બની જાય અને પ્રક્રિયાઓ અટકી જાય આ સ્થિતિમાં કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે તેમ કહેવાય અને જેડેન સીયુ પ્લસ ટુ જેન જે છે જેડેન પ્લસ ટુમાં રૂપાંતર પામે છે સીયુ પ્લસ ટુ જે છે માં રૂપાંતર પામે છે તો આ એક સંતુલન પ્રક્રિયા થઈ બરાબર જેમાં સંતુલન કેટલો હતો અને એ વખતે જેડેન પ્લસ ટુ ની સાંદ્રતા જેડેન પ્લસ ટુ અને સીયુ પ્લસતા સીયુ પ્લસ ટુ તો આપણે આ પ્રક્રિયામાં નિપજ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો જે ગુણોત્તર છે એને કેસી કહી શકીએ તો જે આપણે નસટ સમીકરણ તારવ્યું હતું ને એ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આરટી છેદમાં આ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થતી હતી એન પ્લસ ટુ માંથી જેડેન અને જેડેન માંથી જેડેન પ્લસ ટુ અને સિયુ પ્લસ ટુ માંથી સીયુ કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હતા બે એટલે એન બરાબર શું મૂક્યું ટુ અને આ બે પોઈન્ટ ત્રણસો ત્રણ મૂકી દીધા છે તો લોગ એનોડ છેદમાં કેથોડ એનોડ પર જીંક અને કેથોડ પર કોપર આવી ગયું પણ આની જગ્યાએ આપણે શું મૂકીશું અચળાંક કે જેવું આની જગ્યાએ અચળાંક કે એ થઈ જાય બરાબર બરાબર એનો મતલબ કે આના મૂકી શકાય તો આ પદ પેલી બાજુ જાય તો કેવું થઈ જાય પ્લસ થઈ ગયું અને આ બાજુ વધ્યું ઈ જીરો સેલ બરાબર હવે ઈ જીરો સેલ આમાં આપણે આરટી અને ની કિંમત મૂકી દઈએ તો શું થાય જીરો પોઈન્ટ જીરો પાંચસો એકાણું લખ્યું હતું આગળ હવે જીરો પોઈન્ટ જીરો ઓગણસાઇટ લખ્યું છેદમાં બે ગુણ્યા લોગ કે સી આમાં આરની કિંમત આ જે છે ને આ પોઈન્ટ જીરો પોઈન્ટ ઝીરો ઓગણસાઇટ એમાં આપણે આરની કિંમત એફની કિંમત અને ટીની કિંમત મૂકી વળી આપણને ખબર છે કે ઇ જીરો સેલ કેટલો છે એક પોઈન્ટ એક તો મને લોક કેસી જોઈતું હોય તો બે ગુણ્યા ઈ જીરો સેલ એટલે બે ગુણ્યા એક પોઈન્ટ એક થાય છેદમાં જીરો પોઈન્ટ ઝીરો ઓગણ સાહીઠ તો જવાબ કેટલો મળશે સાડત્રીસ પોઈન્ટ બસો ને અઠ્યાસી આમ તો આપણે જોવા જઈએ તો એક પોઈન્ટ એક પોઈન્ટ એક ગુણ્યા બે ભાગ્યા પોઈન્ટ જીરો ઓગણ ઓગણસાહિત

+1 +1 પછી બરાબર પ્રેસ કરવાનું પછી ગુણ્યા બરાબર એક્ઝેક્ટલી 13 વખત પ્રેસ કરવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ઓકે તો

ક્લિયર થઈ ગયું ને તો બસ આજે આપણે આટલા સુધી રાખીએ છીએ કેટલા ક્વેશ્ચન થયા ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ટુ પાંચ ક્વેશ્ચન થયા સત્તરથી પાંચ ઓકે ગુડ મળીએ કાલે ત્યાં સુધી બધાને ગુડ બાય ટેક કેર થેન્ક યુ